નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બાળકો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ નો પાઠ બે જે પ્રથમ સત્રમાં આવે છે તેનું નામ છે આપણી આસપાસ શું તેના વિશે શીખવાના છીએ તો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે આપણી પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે સૌર પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવાઓ આજ સુધી મળ્યા નથી એટલે કે પૃથ્વી સિવાય બીજા કોઈ પણ ગ્રહ પર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હોય તેવા પુરાવાઓ હજી સુધી વૈજ્ઞાનિકોને મળ્યા નથી સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે એટલે કે જ્યારે તેનો ઉદભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો તેના કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે હવામાં રહેવા માટે કઠણ સપાટી પીવા માટે પાણી અને શ્વાસ માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી જે જીવાવરણ તરીકે ઓળખાય છે આમ પૃથ્વી પર ચાર આવરણો અસ્તિત્વમાં આવ્યા જેમાં પેલું મૃદાવરણ બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ અને આ ત્રણેયના કારણે ચોથું એટલે કે જીવાવરણ છે તે અસ્તિત્વમાં આવ્યું હવે જોઈએ આ ત્રણેય ચારેય આવરણોની અંદર તેમાં સૌ પ્રથમ છે મૃદાવરણ આપણે પૃથ્વીના જે ભાગ પર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ પૃથ્વીનો ઉપલો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તેને ઘનાવરણ કે તરીકે પણ ઓળખવામાં આવે છે ખડકોનું બનેલું હોવાથી મૃદાવરણને ખડકાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા જેટલો ભાગ કુલ જમીન વિસ્તાર છે છે તે ભાગમાં આવેલો આ પોપડો આશરે ચોસઠ કિલોમીટરથી લઈ અને સો કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે આ ભાગ પર જ નાના મોટા પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે સપાટી થી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે એટલે કે જેમ જેમ આપણે જમીનમાં નીચે સુધી જઈએ જેમ જેમ નીચે જતા જઈએ એમ એમ તાપમાનનું પ્રમાણ છે વધતું જાય છે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને જેને ભૂરસ પણ કહેવામાં આવે છે પૃથ્વીની અંદર કેટલાક વાયુ રહેલા હોય છે જે ગરમ થતા ઉપરની તરફ દબાણ કરી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં આ પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે હવે જોઈએ મૃદાવરણ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે મૃદાવરણ પર આપણે ઘર બાંધી શકીએ છીએ આપણું જે ઘર છે છે એ પૃથ્વીના ઉપલા પોપડા ઉપર જ આવેલું હવે વિચારો કે જો મૃદાવરણ ન હોય તો આપણે ઘર ક્યાં બનાવત પીવા માટે પાણી ખોરાક માટે ખેતી મૃદાવરણ દ્વારા જ થાય છે ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનીજો અને જંગલો છે એ પણ આપણને મૃદાવરણમાંથી જ મળે છે એટલા માટે મૃદાવરણ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે હવે જોઈએ બીજું આવરણ એટલે કે જલાવરણ પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે બાળમિત્રો તમે દુનિયાનો નકશો તો જોયો જ હશે તેની અંદર તમને ખ્યાલ આવ્યો હશે કે જે પાણીનો ભાગ છે એ જમીનના ભાગ ખૂબ જ વધારે છે જલાવરણ આશરે એકોતેર ટકા ભાગ રોકે છે જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો જેમાં પેસિફિક એટલેન્ટિક હિંદ અને આર્કટિક મહાસાગરો તરીકે ઓળખાય છે આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે જુઓ નકશા દ્વારા મેળવીએ તો પેસિફિક મહાસાગર ત્યારબાદ એટલેન્ટિક મહાસાગર ત્યારબાદ હિન્દ મહાસાગર ત્યારબાદ આર્કટિક મહાસાગર હવે જુઓ બાળ મિત્રો આ છે આપડી દુનિયાનો નકશો છે હવે નકશાની અંદર આપણને જે જે જગ્યાએ પીળો રંગ કરેલો દેખાય છે એ પીળો રંગ છે એ બધી જગ્યાએ જમીન આવેલી છે જ્યારે બાકીનો જે દુધિયા જેવો રંગ આપણને દેખાય છે એ બધી જગ્યાએ પાણી આવેલું છે હવે આપણે એક વાત જોઈતી કે જમીન વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે એટલે કે પીળો ભાગ છે એ ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે જ્યારે દુધિયા રંગ છે તે જલાવરણનો છે અને જે એકોતેર ટકા ભાગ છે એ રોકે છે આ મહાસાગરો છે એ એકબીજા સાથે જોડાયેલા છે જુઓ પેસિફિક મહાસાગર એટલેન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર હિંદ મહાસાગર ટૂંકમાં ચારેય મહાસાગરો છે એ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા છે ચાલો હવે આગળ જોઈએ ભૂમિ વિસ્તાર પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્રો ઉપસાગર અખાત કે નામે ઓળખવામાં આવે છે બાળમિત્રો આપણા ગુજરાત રાજ્યની બાજુમાં પણ અખાતો આવેલા છે જેમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત છે તો એ જમીન વિસ્તારની નજીક દરિયો આવેલો હોય ત્યારે તેને અખાત તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે કેટલીક જગ્યાએ દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે મહાસાગરોના તળિયા પણ પૃથ્વીની સપાટીની જેમ ઊંચા પહાડો વિશાળ મેદાનો ઉચ્ચ પ્રદેશો ખીણો વગેરે જેવા સ્વરૂપોના બનેલા છે પૃથ્વી પરના પાણીના જથ્થાનું સત્તાણું ટકા ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે એટલે કે ખારું પાણી છે હવે જે બાકી વધે છે ત્રણ ટકા પાણી એ બાકી રહેતા પાણીનો આશરે પોણો ભાગ એ બંને ધ્રુવો તથા હિમાલય જેવા ઊંચા પર્વતો છે તેના ઉપર બરફના સ્વરૂપમાં રહેલું છે હવે જે પાણી બાકી વધે છે એમાંથી કેટલુંક પાણી સરોવરોમાં કેટલુંક નદીઓમાં અને કેટલુંક પાણી પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે જેને આપણે ભૂમિગત જળ કહીએ છીએ જે આપણા કૂવા કે બોરની અંદર આવે છે પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે અને આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે એટલા માટે બાળ મિત્રો પીવાલાયક પાણી છે એ ખૂબ જ ઓછું હોય તો આપણે તેનો કર્કસરપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને લાંબા સમય સુધી આની ઉપયોગીતા છે એ મળતી રહે સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે છે હવે કલ્પના કરો બાળ મિત્રો કે જો મીઠું પાણી આપણને ન મળતું હોય અને દરિયાના પાણીથી આપણે રસોઈ બનાવવાની તો આપણી રસોઈ કેવી થાય હવે જોઈએ જલાવરણની ઉપયોગીતા મીઠા પાણીનો મુખ્ય આધાર એટલે કે વરસાદ એના માટેનો જે ભેજ છે એ સમુદ્રમાંથી જ આવે છે બાળમિત્રો અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે તમે અવારનવાર સાંભળતા હશો કે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાયું અરબસાગરમાં લો પ્રેશર સર્જાયું તો આ જે વરસાદ માટેનો ભેજ છે એ દરિયામાંથી જ મળે છે ને એટલા માટે વરસાદ માટેનો મુખ્ય આધાર છે એ સમુદ્ર છે સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો ખનીજો મીઠું માછલા વગેરે મળી આવે છે જેવી રીતે ધરતી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ પણ મેળવવામાં આવે છે એ સિવાય મહાસાગરો છે તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે હવે જોઈએ ત્રીજું આવરણ એટલે કે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે સોળસો કિલોમીટર સુધી વિસ્તરેલું છે વાતાવરણને મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી એટલે કે વાતાવરણને આપણે જોઈ શકતા નથી માત્ર તેનો અનુભવ થાય છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ ભળેલા હોય છે બાળ મિત્રો આ માટે તમે જોયું હશે કે વાતાવરણની અંદર જુદા જુદા જે તત્વો ભળેલા છે એમાં ધૂળના રજકણો ને એ બધું આપણને રાત્રિના સમયે જ્યારે તમે ટોર્ચનો પ્રકાશ પાડો છો તો એવા સમયે તમને એમાં ધૂળના રજકણો છે ઉડતા દેખાય છે આ રીતે આપણે જોઈ નરી આંખે દેખાતા નથી વાતાવરણ રંગહીન અને છે તેમાં ઘન પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે એટલે કે વાતાવરણનો કોઈ પણ રંગ નથી એ કોઈ પણ રંગનું હોતું નથી ત્યાર પછી તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ પણ આવતો નથી અને કોઈ પણ પ્રકારની વાસ પણ આવતી નથી જો કોઈ પણ પ્રકારની વાસ આવે છે તો એ વાતાવરણ પ્રદૂષિત છે એવું સમજવું વાતાવરણમાં આશરે અઠ્યોતેર ટકા જેટલો નાઇટ્રોજન એકવીસ ટકા જેટલો ઓક્સિજન અને એક ટકા જેટલા અન્ય વાયુઓ આવેલા છે બાજુમાં જુઓ આપણે ચાર્ટ દ્વારા સમજીએ તો અઠ્યોતેર ટકા ભાગ છે નાઇટ્રોજન રોકે છે વીસ પોઈન્ટ નવ્વાણું ટકા ભાગ એટલે લગભગ એકવીસ ટકા ભાગ છે એ ઓક્સિજન છે અને બાકીના જે ઝીરો પોઈન્ટ અઠાણું ટકા છે તેની અંદર અન્ય વાયુઓ આવેલા છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ મિથેન ઇથેન આવા વાયુઓ છે એનો સમાવેશ થાય છે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણમાં મોટા ભાગના વાયુઓનું પ્રમાણ છે એ ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં છે અને જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ ઓછું થતું જાય છે બાળ મિત્રો તમે સાંભળ્યું હશે કે પર્વતારોહકો છે એ જ્યારે ઊંચાઈ પર જાય છે ત્યારે સાથે ઓક્સિજનના બાટલાઓ લઈ જાય છે શા માટે કેમકે જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ તેમ તેમ ઓક્સિજન જેવા વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે એટલે તે જગ્યાએ શ્વાસ લેવાની તકલીફ ના પડે એટલા માટે તે લોકો ઓક્સિજનના બોટલો છે સાથે લઈને જાય છે ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે છે એટલે જ ઘણા લોકો એ વહેલી સવારે મોર્નિંગ વોક કરવા ખુલ્લા મેદાનોની અંદર નીકળતા હોય છે કારણ કે ત્યારે વાતાવરણની અંદર ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય જેથી આપણા શરીરને સ્ફૂર્તિ મળે છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે એટલે કે જીવસૃષ્ટિને જીવવા માટે ઓક્સિજન અને નાઇટ્રોજન બંને વાયુઓની જરૂરિયાત રહે છે તમે જ વિચારો કે જો આપણે શ્વાસની અંદર જે ઓક્સિજન વાયુ લઈએ છીએ એ આપણને થોડા સમય માટે ન મળે તો શું થાય ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન છે એ મંદ કરે છે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે ગરમીથી બાષ્પ બની અને પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે આ ભેજ ઠરવાની જે ક્રિયા છે તેને કહે છે ભવનના કારણે જ વરસાદ ઝાકળ હિમ કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે કોઈ પણ પ્રદેશમાં માનવીના ખોરાક પોશાક રહેઠાણ રૂપરંગ આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે એટલે કે ખોરાકની અંદર જોઈએ તો ઠંડા પ્રદેશોની અંદર રહેતા લોકોનો ખોરાક ગરમ પ્રદેશોની અંદર રહેતા લોકોનો ખોરાક અલગ અલગ હોય છે તેના પોશાક છે એ પણ અલગ અલગ હોય છે તેમના રહેઠાણો છે એ પણ જુદા જુદા હોય છે આવી રીતે વાતાવરણની છે એ માનવીના ખોરાક પોશાક રહેઠાણ એની ઉપર અસર થતી જોવા મળે છે વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી એટલે કે આનો અનુભવ આપણે કરેલો છે કે સૂર્યનો ઉદય થાય એ પેલા ઘણા સમય પહેલા અજવાળું છે આપણને જોવા મળે છે એવી જ રીતે સાંજે જ્યારે સૂર્યનો અસ્ત થાય છે ત્યારબાદ પણ ઘણા સમય સુધી આપણને અજવાળું જોવા મળે છે તો આ અજવાળું કેવી રીતે મળે છે તો રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યનો પ્રકાશ મળતો રહે છે એટલે આપણે અહીંયા સૂર્ય અસ્ત થઈ ગયો હોય છે પણ બીજી જગ્યાએ સૂર્યનો ઉદય થતો હોય તો તેના કિરણો છે પરાવર્તન થઈ અને આપણા સુધી પહોંચે છે અને એટલા માટે જ આપણને અજવાળું મળે છે વાતાવરણના માધ્યમને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ તેથી જ તો રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ છે એ શક્ય બને છે બાળ મિત્રો તમે વિજ્ઞાનની અંદર અભ્યાસ કર્યો હશે કે અવાજને ફેલાવવા માટે કોઈ માધ્યમની જરૂર પડે છે તમે જે ના ટેલિફોન બાળપણમાં બનાવતા એ ટેલિફોન છે એ માધ્યમનો ઉપયોગ કરી અને વચ્ચે એક દોરી બાંધી અને આપણે એના દ્વારા અવાજ સાંભળી શકતા હતા વાતાવરણના કારણે જ આપણા ટીવીની અંદર જે પ્રસારણો આવે છે કે રેડિયોની અંદર જે પ્રસારણો આવે છે એ વાતાવરણને જ આભારી છે હવે જોઈએ ચોથું આવરણ એટલે કે જીવાવરણ પૃથ્વીના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે એટલે કે અન્ય કોઈ પણ ગ્રહ પર સજીવ સૃષ્ટિ જોવા મળતી નથી પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિઓ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે આપણે સૌ ખોરાક અને બીજી બધી ચીજવસ્તુઓ જીવાવરણ માંથી જ પ્રાપ્ત કરીએ છીએ આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જીવાવરણ છે જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે એક વિભાગ છે જૈવિક અને બીજો વિભાગ છે અજૈવિક હવે જોઈએ અજૈવિક વિભાગની અંદર મૃદાવરણ જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણીએ અજાણીએ કરે છે માનવીય પ્રવૃત્તિથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે એટલે કે દરેક આવરણને કંઈક ને કંઈક નુકસાન થાય છે કેવી રીતે તો જોઈએ કે ખનીજ મેળવવા માટે વધુ પડતું ખોદકામ કરવામાં આવે ભૂમિગત અણુ પરીક્ષણ કરવામાં આવે ખનીજ તેલ શોધવા માટે ખૂબ જ ઊંડું સારકામ અને વધુ પડતા પાતાળ કુવાઓ કરવા આવી પ્રવૃત્તિ કરવાથી મૃદાવરણ છે એ જોખમય છે શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરો છે એ ઠલવાતા આપણા જળાશયો એટલે કે નદી તળાવો છે એ ગંદા બન્યા છે ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ છે એ પીગળવા લાગ્યો છે જહાજોની અંદર નકામા તેલને વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે જે જલાવરણ માટે ખતરારૂપ છે તમે ઘણી વખત સમાચારોની અંદર જોતા હશો કે ઘણી વખત માછલીઓ છે એ મરી જવાના કિસ્સાઓ છે એ સમાચારની અંદર આપણને જોવા મળે છે ઉદ્યોગો કારખાના પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે અને એના કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે વૃક્ષો કપાવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ પણ કહીએ છીએ આ રીતે વાતાવરણ પર માનવીય પ્રવૃત્તિઓની અસર થાય છે પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે જે જીવાવરણ માટે નુકસાનકારક છે બાળ મિત્રો આ પાઠનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે લખવાના છે વિડિઓ જોવા બદલ આપનો આભાર